નમસ્કાર, હું ધર્મેશ ગણાત્રા, ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું. પહેલા જોઈએ મુખ્ય સમાચાર. પાકિસ્તાન તરફથી દરિયાઈ માર્ગે ફિદાઈન ત્રાસવાદી ઘૂસ્યા હોવાનું એલર્ટ મળતાં સતર્ક બન્યું ગુજરાત. માછીમારોની મદદ સાથે અરબી સમુદ્રમાં ચાપતો પહેરો ગોઠવતું કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ. ગુજરાત પોલીસની મદદે આવી પહોંચી એનએસજી કમાન્ડોની 4 સ્ક્વોડ. અંબાજી, દ્વારકા, ડાકોર, સોમનાથ મંદિર તથા નર્મદા ડેમને અપાઈ લોખંડી સુરક્ષા. યાત્રાળુઓને અજાણ્યાથી સાવધ રહેવા કરાઈ તાકીદ. રેલવે સ્ટેશન, હવાઈ મથક તથા માનવ ગીચતા ધરાવતા વિસ્તારમાં સ્ફોટક પદાર્થ શોધવા માટે ઠેર ઠેર તૈનાત કરાઈ સ્નીફર ડોગ સ્ક્વોડ. તો સડક પર મહત્વના ચેકપોઈન્ટ પર વાહનનું શરૂ થયું કડક ચેકિંગ. ગુજરાતભરના શિવાલયોમાં મહાશિવરાત્રીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ. સોમનાથમાં શિવ ભક્તોના મહેરામણની સલામતી માટે ગોઠવાશે એનએસજી કમાન્ડો. તો ભોળાનાથની ભક્તિમાં તરબોળ બન્યું ભવનાથ. દેશને મજબૂત બનાવતા પ્રત્યેક નાગરિકના ખડતલ ઘડતર પાછળ માતાની ભૂમિકા હોવાનો જય જયકાર કરતા પ્રધાનમંત્રી મોદી. મહિલાઓમાં એક સાથે અનેક કામ કરવાના મલ્ટીટાસ્કિંગ ગુણને પણ તેમણે બિરદાવ્યો. સમાચાર જોઈએ વિગતવાર. મહાશિવરાત્રીમાં ત્રાસવાદી હુમલાનું વિઘ્ન ત્રાટકી શકે તેવી ચેતવણી મળતા સમગ્ર ગુજરાત સતર્ક અને સાવચેત બની ગયું છે. અરબી સમુદ્ર મારફતે ફરીથી ગુજરાતના કાંઠે નાપાક મનસૂબા ધરાવતા ફિદાઈન ઉતર્યા હોવાની બાતમી ખુલ્લી થતાં બંદોબસ્તના ગઢમાં ફેરવાયેલા ગુજરાતનો રિપોર્ટ પ્રસ્તુત છે. રાજ્યમાં 10 આતંકીઓ ઘૂસ્યાના ઇન્ટેલિજન્સ બ્યુરોના એલર્ટને પગલે એનએસજી કમાન્ડોની 4 ટુકડીઓ ગુજરાત પોલીસની મદદે આવી પહોંચી છે, જે પૈકી 3 અમદાવાદ અને 1 સોમનાથમાં તૈનાત રહેવાની છે. ગુજરાતના દરિયાઈ માર્ગે ઘૂસણખોરી થઈ હોવાની આશંકા છે, જેને પગલે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાથી માંડી દક્ષિણ ગુજરાતના દમણ સુધીના દરિયાઈ વિસ્તારમાં કોસ્ટગાર્ડ તથા મરીન પોલીસ દ્વારા કડક ચેકિંગ શરૂ કરાયું છે. ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિ થઈ શકે એમ છે, એના આધારે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સમગ્ર સ્થાનો પર તપાસની સઘન ઝુંબેશ થાય. ખાસ કરીને આવનારા સમયમાં જે ધાર્મિક પ્રવૃત્તિઓ થવાની છે એ તમામ સ્થાનો ઉપર પણ ખાસ ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને એના માટેની પૂરી તૈયારી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. પૂરે ગુજરાત રાજ્ય કી પોલીસ ટીમ કો સતર્ક કર દિયા ગયા હૈ, સાવધાન કર દિયા ગયા હૈ. લગાતાર કોમ્બિંગ ચલ રહે હૈ, ચેકપોસ્ટ લગા દિયે ગયે હૈ ઓર જો ભી સિક્યુરિટી સસ્પેક્ટ્સ હૈ ઉનકી છાનબીન હો રહી હૈ ઓર જો ભી શંકાસ્પદ વિસ્તાર હૈ ઉનકી ભી છાનબીન હો રહી હૈ. એનએસજી કી ટીમે 4 ટીમે યહાં પહોંચ ચુકી હૈ રાત્રિ. ઇનમે સે 3 ટીમે યહીં રહેંગી ઓર એક ટીમ સોમનાથ મે ડિપ્લોય હોગી. રાજ્યમાં પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદે આવેલા કચ્છમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સને વધુ સતર્ક રહેવા સૂચના અપાઈ છે. આ સાથે સમગ્ર જિલ્લામાં તમામ વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. તો એરપોર્ટ, રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોના સામાનની પણ તપાસ કરાઈ રહી છે. આઈબીકે ઇનપુટ કે મુતાબિક 8 યા 10 એલઈટી યા તો જૈશ એ મોહમ્મદ કે આતંકવાદી ગુજરાત કે અંદર દાખિલ હો ચુકે હૈ. પ્રોબેબલી દરિયાઈ સરહદ સે આને કી સંભાવના હૈ. એ ઇનપુટ કો ધ્યાન મે રખતે હુએ કચ્છ કે અંદર સેન્ટ્રલ કી જો ભી એજન્સીયા હૈ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ હૈ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ કી વોટર વિંગ હૈ, લેન્ડ બોર્ડર હૈ ઓર અધર એજન્સીસ સેન્ટ્રલ આઈબી બીએસએફ કી જી વિંગ હૈ, ઉનકે સાથ ટાઈઅપ કરકે યે ઇનપુટ કો મતલબ ફર્ધર ડેવલપ કરને કે લિયે ઇનપુટ કે આધાર પે કોઈ અગર ઘૂસે હૈ તો ઉસકો ટ્રેસ આઉટ કરને કે લિયે પોલીસ કી જો ઇન્ટરનલ સિક્યુરિટી સ્કીમ હૈ ઉસકો તુરંત હમને અમલ મે રખા હૈ. ઉસમે હાઈ એલર્ટ સ્ટેટ કી ઓર સે જાહેર હુઆ હૈ. હાઈ એલર્ટ કે તહત ટ્રાફિક ચેકિંગ હો રહા હૈ, વ્હીકલ ચેકિંગ હો રહા હૈ, નાઇટ કોમ્બિંગ ચેક હો રહા હૈ. ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટોલેશન્સ જો હૈ ઉનકે હેડ કે સાથ, ઉનકે સિક્યુરિટી હેડ્સ કે સાથ, એડમિનિસ્ટ્રેટિવ હેડ કે સાથ સંકલન કિયા ગયા. ટેલિફોનિક કી બાતચીત હુઈ હૈ, ખુદ જગહ પે પર્સનલી ભી અફસર ગયે હૈ ઓર ઉનકા સિક્યુરિટી એપરેટસ કો ઇન્ટરનલ આઉટર પેરિફેરલ સિક્યુરિટી દેને કે લિયે ઉનકો સૂચના દી ગઈ હૈ. રાજ્યભરમાં ડોગ સ્ક્વોડ પણ કામે લાગી છે. સ્નીફર ડોગ સાથે પોલીસ સંદિગ્ધ વસ્તુઓની તપાસ કરી રહી છે.
અમદાવાદમાં સ્થાનિક પોલીસ સાથે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. અમદાવાદના રેલવે સ્ટેશન પર મુસાફરોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે, તો વડોદરામાં બોમ્બ સ્કોડ પણ તપાસ કરી રહી છે. આજ ભી કલ કે ઇનપુટ કે મુતાબિક રેલવે સ્ટેશન પર પૂરા ચેકિંગ રખા ગયા. મેરી QRT ટીમ, મેરી GRP ઓર RPF સભી જવાન કો તૈનાત કરકે સબકો ઇન્ચાર્જ હથિયાર દેકે પૂરા સ્ટેશન કો કવર કિયા જા રહા હૈ. રાજ્યના તમામ એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત જાહેર સ્થળોની સલામતી માટે સ્થાનિક પોલીસ તેમજ સેના અને NSG કમાન્ડોને તૈનાત કરી દેવાયા છે. સુરક્ષાના ભાગરૂપે દરિયાઈ વિસ્તાર સહિત રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમરેલી, દીવ સહિતના દરિયાઈ વિસ્તારમાં મરીન સિક્યુરિટી ફોર્સે કડક ચેકિંગ હાથ ધર્યું છે. શિવરાત્રીના તહેવારને ધ્યાને લેતા મંદિરોની સુરક્ષા વધારાઈ છે. દેવભૂમિ દ્વારકાના જગત મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે, તો સોમનાથમાં સુરક્ષાને ધ્યાને લેતા જિલ્લા વહીવટી તંત્રએ ગોઠવેલા તમામ કાર્યક્રમ રદ કરાયા છે. હથિયારો સાથે ઘોડે સવાર, AK-47 સાથેના મોબાઈલ પોલીસ પેટ્રોલિંગ વાહન સહિત હોમગાર્ડ જવાનો, સાગર સુરક્ષા દળ પણ સુરક્ષા વ્યવસ્થા જાળવી રહ્યા છે. સાથે જ ડાકોર, અક્ષરધામ અને અંબાજી સહિતના મંદિરોમાં સલામતી વધુ સઘન બનાવાઈ છે. આ તરફ નર્મદા જિલ્લામાં પણ આંતરરાજ્ય સરહદ હોવાથી 300થી વધુ SRP અને પોલીસ જવાન તૈનાત કરાયા છે. નર્મદા ડેમ પર પણ SRPની ટુકડી તૈનાત કરાઈ છે. રાજ્ય લેવલે જે હાઈ એલર્ટનો મેસેજ છે એના સંદર્ભે નર્મદા જિલ્લામાં આંતરરાજ્ય સરહદ આવેલી છે, પ્લસ વાઇટલ ઇન્સ્ટોલેશન, ધાર્મિક સ્થળો ઉપર અમે સુરક્ષા વધારી છે. આંતરરાજ્ય જે સરહદ છે ત્યાં હથિયારી પોલીસ સાથે આવતા અને જતા તમામ વાહનો અને એમાં બેઠેલા લોકો અમે ચેક કરીએ છીએ. ગેસ્ટ હાઉસ, હોટલો બધી ચેક કરીએ છીએ. નર્મદા ડેમ એક ઇમ્પોર્ટન્ટ વાઇટલ ઇન્સ્ટોલેશન છે જિલ્લામાં, અને એની અમે SRPની સાથે મળીને 3 લેયર સુરક્ષા એન્શ્યોર કરી છે. એ ઉપરાંત 2 અગત્યના ધાર્મિક સ્થળો છે, પૈસા મંદિર અને દેવમોગરા માતાજીનું મંદિર, અને બંને જગ્યાએ અમે BDDS ચેકિંગ અને હથિયારી પોલીસ સાથે અમારી અધિકારીની ટીમ સાથે અમે સુરક્ષા કરીએ છીએ. મહત્વનું છે કે અરબી સમુદ્રમાં ભારત પાકિસ્તાનની જળસીમા નજીક છેલ્લા 3 મહિનામાં 5 જેટલી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે, જે પૈકી શુક્રવારે છેલ્લી બોટ ઝડપાઈ હતી. એલર્ટને પગલે પોલીસે પ્રજાજનોને અપીલ કરી છે કે કોઈ પણ સ્થળે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો પોલીસનો તુરંત સંપર્ક કરવો. ગુજરાતમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના IB એલર્ટને લઈને સરકારની તમામ સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારના આતંકવાદી હુમલાને રોકવા માટે કમર કસી રહી છે. જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હાઈ એલર્ટના પગલે સરહદી જિલ્લા કચ્છમાં ચાલી રહેલા ચેકિંગ અંગે માહિતી મેળવીશું રેન્જ IG AK જાડેજા પાસેથી. જાડેજા સાહેબ, કચ્છમાં અત્યારે અગમચેતીના અને બંદોબસ્ત અંગેના શું પગલાં લેવાઈ રહ્યા છે? સેન્ટ્રલ IB તરફથી મળેલ ઇનપુટ આધારે DGPશ્રીની કચેરીથી માહિતી પ્રાપ્ત થતા તેના આધારે જિલ્લાની અંદર બોર્ડર રેન્જના જિલ્લાઓ પાટણ, બનાસકાંઠા અને કચ્છ, ખાસ કરીને વિશેષ જી, એની અંદર ઇન્ટરનલ સિક્યુરિટી સ્કીમનો તાત્કાલિક અમલ ચાલુ કરેલ છે. નકાબંધી, ચેકિંગ, કોમિંગ નાઇટ અને સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે છે. જી જી, ખાસ કરીને સરહદી વિસ્તારમાં કે જ્યાં બોર્ડર એરિયા છે ત્યાં અને દરિયાકાંઠે વિશેષ શું પગલાં લેવાઈ રહ્યા છે? BSFનું એક વોટર વિંગ છે જે દરિયાનું પેટ્રોલિંગ કરે છે. પોલીસનું બોર્ડર કોસ્ટલ પેટ્રોલિંગ છે, એની સાથે ટાઈપ કરી અને ખાસ ત્યાં ચેકિંગ કરવામાં આવે છે. ભૂતકાળમાં જે બિનવારસુ બોટો આવી હતી અથવા તો 3-1 દિવસ પહેલા એક જે બોટ આવી હતી એની અંદરથી કોઈ ઘૂસપેઠ થઈ હોય કે કેમ, એના કોઈ પગલા, એના કોઈ ટ્રેસ, એના કોઈ નિશાન મળે છે કે કેમ, એ અંગે એરિયા ઓપરેશન રિસર્ચ AOR એક્સરસાઇઝ હાલમાં એ વિસ્તારની અંદર ચાલુ છે, જેની અંદર પગીઓ અને સ્થાનિક સોર્સ એનાથી એવી કોઈ વ્યક્તિઓ આવી તો નથી ગયેલા રસ્તેથી, એ અંગેની છાનબીન ચાલુ છે. જી, કોઈ સરહદી ગામડાઓમાં કોઈ શંકાસ્પદ હિલચાલ નજરે પડી હોય એવું લાગે છે? એક ઇનપુટ એવો મળેલ હતો કે ભાઈ સ્કોર્પિયો ગાડી કાળા કલરની છે, જેની અંદર 5-6 અજાણ્યા ઈસમો શંકાસ્પદ જતા એમ કે સરહદી ગામડાઓ તરફ જણાતા હતા. એ સરહદના લખપત, દયાપર, નિરોણા, લોરિયા, હબાઈ, લોડાઈ, વરનોરા, પૈયાના વગેરે જે સરહદી ગામડાઓ જે છે એ સરહદી ગામડાઓની અંદર પોલીસે ફિઝિકલી, પ્રત્યક્ષ, પરોક્ષ અને બધી રીતે સર્ચ ઓપરેશનમાં હાથ ધરેલ છે. જી AK જાડેજા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર, અરબી સમુદ્રમાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ ભારતીય માછીમારોનું અપહરણ કર્યું છે. કચ્છના જખૌ નજીક મધદરિયે ત્રાટકેલી પાકિસ્તાન મરીન્સે 5 બોટ અને 30 માછીમારોને ઉપાડી ગયા છે.
આ અંગે વધુ માહિતી મેળવી અમારા કચ્છના સંવાદદાતા મુસ્તાક દલ પાસેથી. જી મુસ્તાકભાઈ, શું છે વધુ વિગતો આ અંગેની? જી ધર્મેશ, આપણે વાત કરીએ તો એક તરફ ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે અને એવા સમયે ફરીથી પાકિસ્તાને પોતાની નાપાક હરકતો બતાવી જખૌ નજીકના દરિયાઈ વિસ્તારમાંથી ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇન પાસેથી પાક મરીન દ્વારા ભારતની 5 બોટ અને 30 માછીમારોનું અપહરણ કરવાની વાત મળી હતી. પરંતુ પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ લોઢારેના જણાવ્યા અનુસાર હાલ 3 બોટ અને 18 માછીમારોનું અપહરણ થયું છે અને આ આંકડો હજુ પણ વધી શકે છે તેવી શક્યતા તેમણે જણાવી હતી. આ ઘટના ક્યારે બની હશે લગભગ? આ ઘટના આજે બપોરે બની છે અને જખૌ નજીકના IMBL બોર્ડર પાસેથી બનવામાં પામી છે. જ્યારે આપણે વાત કરીએ તો એક સપ્તાહ અગાઉ પણ પાક મરીન દ્વારા 4 બોટ અને 24 માછીમારોનું અપહરણ ની સાઈ હજી સુકાઈ નથી ત્યારે ફરીથી આવું ઘૃણાસ્પદ કાર્ય કરતા પાકિસ્તાન ફરીથી પોતાની નાપાક હરકતો માટે છતું થયું છે અને આ ઘટનાના માછીમાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તેમજ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આમ હાલ આપણે પાકિસ્તાન દ્વારા અપહરણ કરેલ બોટનો કુલ આંક મેળવ્યો તો હાલ 893 બોટનો આંકડો પહોંચ્યો છે અને 572 માછીમારો તેમના કબજામાં રહેલા છે. જ્યારે ફરીથી આવતીકાલે પાક દ્વારા 87 માછીમારોને મુક્ત કરવામાં આવી રહ્યા છે જેમાં મોટા ભાગના માછીમારો ગુજરાતના છે. જેથી એક બાજુ અપહરણ કરવું અને બીજી બાજુ મુક્તિ આવી બેધારી નીતિ હાલ પાકિસ્તાન દ્વારા અપનાવવામાં આવી રહી છે. જી ધર્મેશ. જી મુસ્તાકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. વાત કરીએ શિવરાત્રિની. મહાવત તેરસ એટલે કે શિવરાત્રિ. આ વર્ષે એક અનોખો સંયોગ એ બન્યો છે કે સોમવાર અને શિવરાત્રિ એક જ દિવસે છે. લગભગ 38 વર્ષ પછી બનેલા આ સંયોગે શિવરાત્રિનું મહત્વ ખાસ છે ત્યારે તમામ જ્યોતિર્લિંગમાં મોખરે ભગવાન સોમનાથ અને ગીરી તળેટીમાં આવેલા ભવનાથનું વિશેષ મહત્વ છે. જોઈએ એક વિશેષ અહેવાલ. શિવરાત્રિ એટલે શિવ મહિમા. સ્મશાનમાં રહેતા ગળે કાળો નાગ જેમનો શૃંગાર છે અને માથે અડાબીડ જટા પર ચંદ્ર શોભે છે, પહેરે વલકલ છે, હાથે ત્રિશૂળ શોભાયમાન છે, લલાટે ત્રિપુંડ છે, એ દેવોના દેવ મહાદેવ ભગવાન શંકર છે. દેશના 12 દ્વાદશ જ્યોતિર્લિંગમાંના સૌથી પહેલા જેનો નામોલ્લેખ છે તેવા ભગવાન સોમનાથ અને જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલા પ્રાચીન મંદિર ભવનાથના મેળાનું અનેરું મહાત્મ્ય છે. અહીં 4 દિવસ ચાલતા મેળાનું વિશેષ આકર્ષણ છે નાગાબાવા. શિવરાત્રિની મધરાતે ઉમટી પડતા નાગાબાવા મૃગી કુંડમાં સ્નાન કરી ક્યાં અંતર્ધ્યાન થઈ જાય છે તે એક રહસ્ય છે. જેવી રીતે કુંભ મેળામાં વિવિધ અખાડાઓના સાધુઓના પહેલા સ્નાનનો મહિમા છે, એ જ રીતે અહીં પણ વિવિધ અખાડાના સાધુઓ મોટી સંખ્યામાં ઉમટે છે. કહો કે સાધુ બાવાઓ માટેના કુંભનો ગીરી તળેટીથી જ પ્રારંભ થાય છે. અંદાજિત 5 લાખ જેટલી મેદની શિવરાત્રિના આ મેળામાં ભાગ લે છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મેળાનું મહાત્મ્ય પણ વિશેષ છે. મહાશિવરાત્રિનો અદ્ભુત અલૌકિક મહિમા અને આ તહેવાર નિમિત્તે સૌ શિવજીની આરાધના કરી તનવન અને ધનથી સેવા કરી પોતાની અજ્ઞાનતા દૂર કરવા માટે શિવ તત્વની ઝાંખી કરવા માટે મહાશિવરાત્રિએ ભોળાનાથની આરાધના, પ્રાર્થના અને સાધના કરે છે. તો સમુદ્રના ચરણ પખાડતા ભગવાન સોમનાથના દર્શનાર્થે શિવરાત્રિએ દૂર સુદૂરથી ભાવિકો ઉમટે છે. સોમનાથ મંદિરને પણ શિવરાત્રિ નિમિત્તે 48 કલાક ખુલ્લું રખાય છે. ભવનાથ હોય કે સોમનાથ, શિવ એક જ એવું નામ છે જેમાં જીવ એકાકાર થઈ જાય છે. ભગવાન શિવના વિવિધ નામ છે. રોજિંદી ઉપાસના કરતા ભક્તો પણ ખાસ શિવરાત્રિના દિવસે વિશેષ પૂજાથી ભોળાનાથને રીઝવવા પ્રયાસ કરે છે. પ્રસાદમાં ભાંગનો પણ અલગ મહિમા છે. કહેવાય છે કે શિવને ભાંગ બહુ પ્રિય છે. ગુજરાતમાં પણ પ્રસાદ રૂપે ભાંગનો મહિમા છે. જીવનના ત્રિવિધતા આધિ વ્યાધિ ને ઉપાધિમાં કોઈ મુક્તિ અપાવે છે તો તે છે શિવ, અને સાંસારિક આત્માને મોક્ષ પણ અપાવે છે શિવ. આવા શિવને જીવ શીશ નમાવી આઠે પ્રહર લીન થાય છે. દૂરદર્શન સમાચાર માટે જૂનાગઢથી સંજીવ મહેતા સાથે બ્યુરો રિપોર્ટ. ત્રાસવાદીઓની ઘૂસણખોરીનું એલર્ટ મળવા છતાં જૂનાગઢનું ભવનાથ શિવરાત્રિ ઉજવવા માટે ભક્તિ તરબોળ બની ચૂક્યું છે. સલામતીના બંદોબસ્ત વચ્ચે શિવભક્તો સાવચેતી સાથે નિર્ભયતા કેળવી ગિરનારની તળેટીમાં મોટી સંખ્યામાં એકત્ર થઈ રહ્યા છે.
ભવનાથનો મૂળ જાણવા માટે વાત કરીએ અમારા સંવાદદાતા સંજીવ મહેતા સાથે. જી સંજીવ, અત્યારે ત્યાં તળેટીમાં શું માહોલ છે, કેવો આનંદ ઉત્સાહ વર્તાઈ રહ્યા છે? ધર્મેશ, જે રીતે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આખું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એની સાપેક્ષમાં જૂનાગઢમાં કાયદો વ્યવસ્થા અને બંદોબસ્તો ઝડપે સલાહ ગોઠવવામાં આવ્યો છે, પરંતુ ભવનાથના મેળામાં એની કોઈ ખાસ અસર જોવા મળતી નથી. છેલ્લા બે દિવસની વાત કરીએ તો લગભગ 3.5-4 લાખ ભાવિકો સૌરાષ્ટ્ર ભરમાંથી આ મેળો કરવા માટે ભવનાથમાં આવ્યા છે અને ભજનની રમઝટ વચ્ચે સૌ લોકો મેળાનો ભરપૂર આનંદ લૂટી રહ્યા છે. દરમિયાન પોલીસ દ્વારા પણ સઘન પગલાં લેવામાં આવ્યા છે અને આજ બપોર પછી લગભગ વાહનોને ભવનાથ તરફ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને એ રીતે વાહનમાં ચેકિંગની સાથે લોકો પગપાળા ભવનાથ તરફ જઈ રહ્યા છે, એને પણ પોલીસ જુદા જુદા વિસ્તારમાં તપાસ કરી રહી છે. ધર્મેશ. જી સંજીવ, આપનો ખૂબ ખૂબ આભાર. દેશને મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી મોદીએ મહિલાઓનું સશક્તિકરણ અનિવાર્ય ગણાવ્યું છે. મહિલા વિધાયકોના રાષ્ટ્રીય સંમેલનનું નવી દિલ્હીમાં સમાપન કરાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દરેક નાગરિક દેશને ભલે મજબૂત બનાવતો હોય, પરંતુ નાગરિકને સશક્ત બનાવવાનું કામ પ્રત્યેક માતા કરે છે. પરિણામે દરેક સ્ત્રી પોતાની ભૂમિકા ઓળખી વધુ મજબૂત બને તે જરૂરી છે. એક સાથે અનેક કામ સરખી કુશળતા વડે પાર પાડવાનો મલ્ટીટાસ્કિંગ ગુણ મહિલાઓની અદ્ભુત ઓળખ હોવાનું દ્રષ્ટાંત આપતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે સત્તાના ઉચ્ચ પદ શોભાવનાર અનેક મહિલાઓનું યોગદાન ઇતિહાસમાં અમરત્વ પામ્યું છે. તે વાત છેવાડાની બહેન દીકરી માતા માટે અનુકરણીય બનવી જોઈએ. જીસકો પહેચાનના સ્વયં મે બહોત આવશ્યક હૈ. મલ્ટી ટાસ્ક એક્ટિવિટી આજ મેનેજરિયલ વર્લ્ડ મે એક વિશિષ્ટ શક્તિ કે રૂપ મે માના જાતા હૈ. લેકિન હમારે દેશ મે મહિલાઓ કી ઓર દેખીએ, શાયદ મલ્ટી ટાસ્ક એક્ટિવિટી મે ઇનસે બઢકર કોઈ નહીં હો સકતા. જહાં જહાં મહિલા કો અવસર મિલા હૈ, ઉસકી સફળતા કા આંક બહોત ઊંચા હૈ. નવી દિલ્હીમાં યોજાયેલા મહિલા સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હાજરી આપી હતી. તેમણે મહિલાઓની અપેક્ષાઓ અને તેમની આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવવા મહિલા ધારાસભ્યો અને સાંસદોને સૂચન કર્યું હતું. મુખ્યમંત્રીએ એ પણ કહ્યું હતું કે ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ માટે કટિબદ્ધ છે. તેમણે અન્ય મહિલા કેન્દ્રિત યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી. जो प्रयास स्पीकर की ओर से हुआ है वो एक अच्छी बात है और आगे चल के भी ऐसी सेमिनार करना चाहिए. पूरे देश की और सभी पार्टी की महिलाएं इधर इकट्ठी हुई है और दो दिन तक वो कॉन्फ्रेंस चलेगी. उसमें तीन जो पॉइंट्स रखे गए हैं वो महिलाओं के रिलेटेड हैं और महिलाएं राष्ट्र के निर्माण में क्या कर सकती है, क्या योगदान दे सकती है, इसके बारे में अच्छी चर्चाएं होगी. महिलाओं को मार्गदर्शन मिलेगा और अपने अपने क्षेत्र में जाकर वो करने का प्रयास करें. मैं राष्ट्रपति जी को की आभारी हूँ कि राष्ट्रपति जी ने अपने आप 33% रिजर्वेशन महिलाओं के लिए होना चाहिए वो बताया है और इसीलिए मैं मानती हूँ कि राष्ट्रपति जी स्वयं सभी पार्टियों को बुलाकर इसमें आगे बढ़े, ऐसा मैं रिक्वेस्ट करती हूँ, विनती करती हूँ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની એર ઇન્ડિયા અનોખી ઉજવણી કરી રહ્યું છે. એર ઇન્ડિયાના સંપૂર્ણ મહિલા ચાલક દળ સાથે સજ્જ વિમાને ઉડાન ભરી છે. નવી દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો વચ્ચેની આ મુસાફરી એર ઇન્ડિયાની સૌથી લાંબી ઉડાન છે. જોઈએ એક ખાસ અહેવાલ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એર ઇન્ડિયાએ ખાસ પહેલ કરતા નવી દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો સુધી સંપૂર્ણ મહિલા ચાલક દળ સાથે સજ્જ વિમાન મોકલ્યું છે. આ ઐતિહાસિક ઉડાનમાં 14 સભ્યો છે, જેમાંથી 4 પાયલટ છે. 70 કલાકની ઉડાન ભરી ફ્લાઇટ 7 માર્ચે સાન ફ્રાન્સિસ્કો પહોંચશે અને 8 માર્ચે સ્વદેશ પરત ફરશે. 6th of this month the flight which goes to San Francisco which will be manned by a totally women crew, the pilots as well as the cabin crew, the engineers will be ladies, the flight dispatchers will be ladies, the people at the gate will be ladies, so it will be all lady flight. And on the 8th of this month, which is the International Women's Day itself, we'll be running 22 flights manned totally by ladies, totally by women. દુનિયાની આ સૌથી લાંબી સીધી ઐતિહાસિક ઉડાન છે. તેમાં કોકપીટ કર્મચારીથી લઈને કેબિન કર્મચારી, ચેક ઇન સ્ટાફ, ચિકિત્સક, ગ્રાહક સેવા કર્મચારી, એટીસી, એન્જિનિયર, ટેકનિશિયન, દરેક જગ્યાએ મહિલા કર્મચારીઓ તૈનાત હશે. I can't believe like God's been so kind ki he has made me a part of the history of national carrier to have to fly the longest flight.
and I'm really, really looking forward. I've given my bit. I've done my preparation for this flight, and I'm very, very excited. It is extremely exciting. It is very challenging. It's a very beautiful feeling to be flying an all-women crew on such a long flight. Air India માં 3,765 મહિલા કર્મચારીઓ છે. તેમાં પાયલટ, કેબિન કર્મી, એન્જિનિયર, ટેકનિશિયન, ચિકિત્સક, સુરક્ષાકર્મી અને ગ્રાઉન્ડ સ્ટાફ સામેલ છે. આ ફ્લાઇટ સિવાય એર ઇન્ડિયા સ્થાનિક રૂટ પર 20 જેટલી ઉડાનમાં પણ મહિલા કર્મચારીઓનો સમાવેશ કરી રહી છે. 1985માં એર ઇન્ડિયાએ તમામ મહિલા ચાલક દળ સાથે ઉડાનની શરૂઆત કરી હતી. આવી કરામત કરનારી એર ઇન્ડિયા વિશ્વની એકમાત્ર કંપની છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને વિશ્વભરની મહિલાઓ ખાસમ ખાસ અંદાજમાં ઉજવતી આવી છે, ત્યારે ડીડી ગિરનાર દ્વારા પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જોઈએ કે મહિલા સમાજની છબી બદલાઈ રહી છે. મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે કદમ મિલાવીને કામ કરી રહી છે. મહિલાઓની આ સિદ્ધિઓને પ્રોત્સાહન પૂરું પાડતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ડીડી ગિરનાર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમદાવાદના ટાગોર હોલથી 8 માર્ચ મંગળવારની સાંજે 7:30 વાગે આ જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાશે. મહિલાઓને બિરદાવતા આ કાર્યક્રમમાં રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાના છે. વિવિધ ખ્યાતનામ ગાયિકાઓ આ ઉમંગના ઉત્સવને દીપાવશે, જેમાં દમયંતી બરડાઈ, વત્સલા પાટીલ, ફરીદા મીર, સંગીતા લાબડિયા, દર્શના ગાંધી ઠક્કર, ગાર્ગી વોરા, કર્ણપ્રિયા સૂર રેલાવશે. ડીડી ગિરનાર દ્વારા આયોજિત આ કાર્યક્રમનું 8 માર્ચે સાંજે 7:30 વાગે જીવંત પ્રસારણ થશે, જે આપ નિહાળી શકશો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યમાં 8 માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ યોજાશે. રાજ્યમાં ધોરણ 10ના 10,81,316 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તો ધોરણ 12માં 18,75,607 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરમાં 1,38,312 વિદ્યાર્થીઓ અને બીજા સેમેસ્ટરમાં 1,41,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તો ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 5,14,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાને ધ્યાને લેતા સંભવિત ગેરરીતિને અટકાવવા 61,868 કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવાયા છે, તો 4,900 કેન્દ્રો માટે ટેબ્લેટ તેમજ સ્કવોડની વ્યવસ્થા કરાઈ છે. આ વર્ષે જેલના કેદીઓ પણ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી શકે તે માટે રાજ્યમાં પ્રથમવાર આયોજન કરાયું છે. કેદીઓ માટે અલગથી રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં મળી કુલ 144 જેટલા બંદીવાન પરીક્ષાર્થીઓ છે, જેમની માટે અલગથી જેલમાં પરીક્ષા વ્યવસ્થા કરાઈ છે. 1,38,312 જેટલા વિદ્યાર્થીઓ બેસશે. વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 2માં 1,41,700 જેટલા વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 5,14,279 વિદ્યાર્થી, એમ કુલ 18,75,607 જેટલા વિદ્યાર્થીઓ. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જર્નાલિઝમ ભવન ખાતે રાજ્યના માહિતી ખાતા, જર્નાલિઝમ ભવન અને પ્રેસ અકાદમી દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એલ્યુમનાઈ સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે પત્રકારત્વ અંગે વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે રાજકોટ માહિતી ખાતાના વડા, જર્નાલિઝમ ભવનના નીતાબહેન ઉદાણી, શિરીષ કાશીકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તો મોટા પ્રમાણમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. માનવ દ્રષ્ટિ હણી લેતા ઝામર રોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના આશયથી અમદાવાદમાં રેલીનું આયોજન કરાયું હતું. ઝામર એ આંખનો એવો છૂપો રોગ છે જેના લક્ષણો અગાઉથી જાણી શકાતા નથી, ત્યારે લોકોમાં સભાનતા ફેલાવવાના આશયથી રેલીનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના આંખની હોસ્પિટલના ડોક્ટરો જોડાયા હતા. સમગ્ર વિશ્વમાં 6 થી 12 માર્ચ સુધી ગ્લોકોમા વીક તરીકે ઉજવાય છે, ત્યારે શહેરના મેયર ગૌતમ શાહે આ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી દરમિયાન ઝામરથી બચવા માટેના સૂચિત પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિશે વધુ માહિતી આપતા ડોક્ટર મયુરી ખમારે જણાવ્યું હતું કે લોકોએ નિયમિત આંખોનું ચેકઅપ કરાવવું જોઈએ. ઝામર એ આંખનો અસાધ્ય રોગ છે. એની જો સમયસર સારવાર ના કરવામાં આવે તો આમાંથી આવતું અંધત્વ પાછું સરખું કરી શકાતું નથી, માણસની દ્રષ્ટિ પાછી આવતી નથી. આપણે ભારતમાં 75 લાખ લોકો આ ઝામરથી પીડાઈ રહ્યું છે અને ઝામર વિશ્વનું બીજું મોટામાં મોટું અંધત્વનું કારણ છે. એની સારવાર
એનું સમયસર નિદાન અને ઝડપી સારવાર કરવામાં આવે તો આ રોગને આગળ વધતો અટકાવી શકાય છે. જામનગરમાં ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા ડેન્ટિસ્ટ ડેની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં શેરી નાટક અને નૃત્ય જેવા કાર્યક્રમો રજૂ કરાયા હતા. શહેરના લાખોટા તળાવ પાસે ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીઓએ દાંતની સફાઈ, દાંતના રોગ તથા દાંતના રોગો અંગે ગેરમાન્યતાઓ દૂર થાય અને જાગૃતિ આવે તે માટે શેરી નાટક રજૂ કર્યું હતું. તે લોકોને તમાકુના સેવનથી દૂર રહેવા માટે પણ અપીલ કરાઈ હતી. સૌરાષ્ટ્રમાં પાન માવા ખાવાની આદત મોટાભાગના લોકોમાં વ્યાપક હોવાથી દંત ચિકિત્સક દ્વારા માર્ગદર્શનનો પ્રયાસ કરાયો હતો. તથા તેના વિશેની જાગૃતિ લાવવા માટે તમામ એસોસિએશન તરફથી કંઈક ને કંઈક પ્રયત્ન થાય છે. એના ભાગરૂપે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જામનગર તરફથી અમે એક શેરી નાટકનું આયોજન આ તળાવ ખાતે કર્યું છે, જેમાં જુદા જુદા ગ્રુપે શેરી નાટક તેમજ ડાન્સ દ્વારા, ફ્લેશ મોબ દ્વારા સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતા, દાંત વિશેની ગેરમાન્યતા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. બાંગ્લાદેશના મીરપુરમાં શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ખરાખરીનો જંગ જામી રહ્યો છે. વરસાદને પગલે મેચનો સમય પાછો ઠેલાયો હતો, પણ અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ એશિયા કપની તમામ 4 મેચ જીતી છે. ટીમ ઇન્ડિયાના બેટ્સમેન સાથે બોલર્સે પણ અત્યાર સુધી શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. ટીમ ઇન્ડિયાના બોલર્સ આશિષ નહેર અને હાર્દિક પંડ્યાએ ચાહકોની દિલ જીત્યા છે, તો બીજી તરફ બાંગ્લાદેશ પણ મજબૂત ટીમ બનીને સામે આવી છે. એશિયા કપ 2016ની ટ્રોફી મેળવવા માટે 5 વખત એશિયા કપ વિજેતા ટીમ ટીમ ઇન્ડિયા અને યજમાન ટીમ બાંગ્લાદેશ વચ્ચે આખરી જંગ જામશે. ભારતે ટોસ જીતી બાંગ્લાદેશને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. આવો જોઈએ જીવંત પ્રસારણ. અને હવે એક નજર આજના હવામાન પર. સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.